લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ, જનમતને સન્માન કરવું જોઈએ. ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ 500 થશે તોય અમારે મોદી જોઈએ. આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે. જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ, હું તો કહું છું પદ પર પણ ના હોય, પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂંપડે ઝૂંપડે અવાજ સાંભળવા જતા હતા, એટલે રામરાજ્ય વખણાય છે. તમે રામના નામે મત લો છો પણ રામરાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા? આજે ધારાસભ્યો પત્રો લખે, નગરપાલિકા એમની જ છે અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં એવું પૂરતું પાણી નહીં, અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી. ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી છે. તમે ભૂતકાળ જુઓ, કોંગ્રેસની સરકારમાં સહેજ પણ ખેડૂતને નુકસાન થતું, એને પૂરતી સહાય મળતી. આપનાથી બહુ દૂર નથી ભોજાવદર સમઢિયાળ, આપ જજો. 82માં ડેમ તૂટ્યો, ઝૂંપડું હતું એને પાકું ઘર, બકરી તણાણી હોય તો બકરીને ભેંસ, તણાણી તો ભેંસ, બળદ ગયો તો બળદને, ગાય ગઈ તો ગાય, પૂરતી રકમ સાથે એને પુનઃવસન કર્યું. જે જમીનોનું ધોવાણ થયું હતું એ નવસાધ્ય કરવા માટે કરોડો રૂપિયા આપ્યા. બિયારણ ગયું છે બિયારણ. એટલા વાવાઝોડાઓ આવ્યા, નુકસાન ખેડૂતોને થયું, ક્યારેય સહાય નહીં. બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ દેવું માફ કર્યું છે. જનતા જનાર્દનના દરબારમાં આ પ્રશ્નો છે ત્યારે જરૂર મને વિશ્વાસ છે કે લોકો આ બધી જ બાબતો જોવે છે અને એ જ ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે લાવશે. હું કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે જે આ વાવાઝોડાની અસર આવી એમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે. કેરીનો પાક જેનો હતો એ સંપૂર્ણ નષ્ટ થયો. જેણે થોડી ઘણી મહેનત કરીને ઉનાળું નાના મોટા પાક કર્યા હતા એનું સંપૂર્ણ નુકસાન થયું છે. તાત્કાલિક એમને પૂરેપૂરી સહાય આપવામાં આવે. ઘણું મોડું થઈ ગયું છે, કારણ કે ખેડૂત એવું કહેવાય છે કે ખોટ ખાઈ શકે ખોટી ના થઈ શકે, આપણા સૌરાષ્ટ્રમાં કહેવાય છે. નુકસાન થયેલું છે એમનામ નહીં રહેવા દે, એ તો એણે દૂર કરીને બીજી તૈયારી પાકની કરવી પડશે, પછી સર્વે કરવા જશો તો મળશે શું. માટે સરકારે તાત્કાલિક સર્વે કરી અને પૂરતી સહાય આપવી જોઈએ. લોકશાહીમાં જનસંપર્ક, કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સેવાનું કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોંગ્રેસ પક્ષે માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી કર્યું, લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે અને કોંગ્રેસ પક્ષે લોકોની સેવા કરી છે. અને એ સેવા કરતા કરતા કોઈ વખત લોકોએ સત્તાથી બહાર કર્યા તો હતાશા નથી જોઈ. વિરોધ પક્ષની ભૂમિકા પણ કરી છે. વર્ષો સુધી આ દેશની જનતાના આશીર્વાદથી ખૂબ મોટી બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં આવી તો ક્યારેય અહંકાર નથી કર્યો, અને કોઈ વખત સત્તાથી બહાર રહેવાનો વખત આવ્યો છે તો કોંગ્રેસ પક્ષે ક્યારેય નિરાશા કે હતાશા નથી જોઈ. અંગ્રેજોની લાઠી ગોલી સામે લડ્યા ત્યારે કોંગ્રેસ પક્ષની જે વિચારધારા હતી અને ત્યારે કંઈ લઈ લેવાનું નહોતું, પણ દેશની આઝાદી માટે પાર્ટી લડી હતી. દેશ આઝાદ થયો, દેશ આઝાદ થયો એ પહેલાં અંગ્રેજોએ આ દેશમાં જેટલું ઝેર રેડાય એટલું રેડ્યું હતું, અને અંગ્રેજોએ કોમના નામે, જાતિના નામે, ધર્મના નામે, પ્રાંતના નામે, ભાષાના નામે લોકોનું વિભાજન થાય એવો પ્રયત્ન કરીને દેશને એ સમયમાં આઝાદી મળી. દેશને લૂંટાય એટલો લૂંટીને અંગ્રેજો લઈને ગયા હતા. દેશમાં સોયનું નાકું જે બનાવવાનું હોય નહોતું બની શકતું. આપણા દેશમાં સોયના નાકા માટે સોય બહાર મોકલવી પડે અથવા બહારથી સોય લાવવી પડે.
ખાવા માટે ધાન પૂરું નહીં. અમેરિકામાં જે જનાવરને ધાન આપતા એવા લાલ ઘઉં PL 480 એ ઘઉં આપણા દેશમાં આવતા હતા. એવી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી તો કોંગ્રેસે અંગ્રેજોને જ જવાબદાર ગણવાના કે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે મિત્રો શું કરીએ, એવું નહીં. આપણી જવાબદારી છે, જે થયું તે થયું, આમાંથી દેશને બેઠો કરવાનો છે. કોઈને પણ દોષ દીધા વગર એ વખતના આપણા પૂર્વે જોઈએ કોંગ્રેસની સરકારોએ ખૂબ મહેનત કરી અને જ્યાં સોયનું નાકું નહોતું બનતું ત્યાં મોટા હવાઈ જહાજ બને એવી સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ. IIM IITs મોટી મોટી સંસ્થાઓ બનાવી અને જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા. આ કોંગ્રેસનો ઇતિહાસ છે. કહે છે ને 70 વર્ષમાં શું કર્યું, આ કરીને આવ્યું. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં. લોકોને અંદરોઅંદર રાહુલ ગાંધીજીના નામે, પાકિસ્તાનના નામે, હિન્દુ મુસલમાનના નામે અને કોઈ પાયા વગરની વાત કે તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જશે. સુરેન્દ્રનગરમાં કે એવી મોટર શોધીને આપવાના છે ભાઈ તમારા કે સુરેન્દ્રનગરથી અમદાવાદ ચા પીવા જાજો અને પાછા આવજો, 1 રૂપિયાનો ખર્ચ નહીં થાય. કોઈ વૈજ્ઞાનિક આ દુનિયામાં એવી મોટરની શોધ થાય એવી કલ્પના પણ નથી કરતું. ત્યારે આવી વાતો, દેશના પ્રધાનમંત્રી મારા પણ પ્રધાનમંત્રી છે, ત્યારે હવે મારું કામ પક્ષના એક સૈનિક તરીકે હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગનતા હતા. પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી, એ ન રહે ભવિષ્યમાં, એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે. મતદાનના 2 દિવસ પહેલાં કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં, સંગઠન પાસે બૂથની યાદીઓ, બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય. હું આભાર પણ માનીશ કે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ આ વખતે ઈચ્છતા હતા કે ભાજપ હારે. ભારતીય જનતા પાર્ટીએ અહંકાર કર્યો છે આ દેશની બહેનો દીકરીઓને માટે અપશબ્દ બોલનારને ઉમેદવાર તરીકે રાજકોટમાંથી દૂર ન કર્યા ત્યારે તમામ જ્ઞાતિઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મત આપવા માંગતી હતી. એમણે પણ બૂથોના મેનેજમેન્ટમાં અમને મદદ કરી છે. એ તમામ જ્ઞાતિઓનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંવાદ છે, આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે, આભાર માનવા માટેનો છે કે મારા કાર્યકર્તાઓએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા હતા એટલે મેં આર્થિક મદદ ના પહોંચાડી શક્યા અમારા નેતાઓને, ચૂંટણી લડતા ઉમેદવારોને, ના કાર્યકર્તાને. એમ છતાં કાર્યકર્તાઓને, નેતાઓએ ઘરના પૈસે જે મહેનત કરી છે એમનો આભાર, મતદાતાઓએ પ્રેમ આપ્યો છે એ સૌનો આભાર માનવા માટે આ પ્રકારનું આજે રાજકોટ છું. આવતીકાલે ભાવનગરમાં શહેરનો કાર્યક્રમ અને જિલ્લાનો કાર્યક્રમ પણ આ જ રીતે રાખ્યો છે.